અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખેરચાના સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની અધ્યક્ષતામાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો. અરવલ્લી શામળાજી નજીકના ખેરંચા સ્થિત સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે આશારામાં પ્રવેશતા હર્ષની લાગણી અનુભવું છું. તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવાડાના વિસ્તારના આદિજાતિ બાળકોને ઉચ્ચતરનું શિક્ષણ મળી રહે તેવા ડ્રીમ પ્રોજેક્ટ સેવ્યું અને અહીં અરવલ્લીના આંતરિયાળ વિસ્તારમાં એકલવ્ય સૈનિક સ્કૂલની શરૂઆત કરી હતી. વર્ષ 2010માં આશારાની પબ્લિક પાર્ટનરશિપના ટ્રિપલ પીના ધોરણે સૂર્યા ફાઉન્ડેશનની ધુરા સોંપવામાં આવી હતી. તે સમયે વાવેલા બીજ આજે વટવૃક્ષ સમાન બની ગયું છે. તેમણે વિદ્યાર્થીઓને સારો લક્ષ્યાંક પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે અહીંથી શિક્ષણ પ્રાપ્ત કરીને કારકિર્દી ઘડતર માટે સારો માર્ગ પ્રાપ્ત થાય છે. રાજ્યપાલે શાળાના સિંચન કરનાર પદ્મ જયપ્રકાશ અગ્રવાલને યાદ કરતા જણાવ્યું હતું કે જયપ્રકાશજી રાષ્ટ્રભાવનાને સમર્પિત વ્યક્ત છે. તેમણે સમાજસેવાની સાથે આવનારી પેઢીમાં સંસ્કારનું સિંચન થાય તેવી અદ્ભુત કામગીરી કરી છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પરેડ, કરાટા તથા શારીરિક કસરતના અંગદાવને વખાણતા કહ્યું હતું કે અહીં શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે સંસ્કારનું સિંચન કરી ઉન્નતિની દિશામાં પ્રયાણ કરે અને નવી સંસ્કૃતિનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નવી શિક્ષણ નીતિને વખાણતા ઉમેર્યું હતું કે શિક્ષણનો નવો આયામ જ્ઞાનશક્તિથી ભરપૂર છે, જે દેશને સશક્ત સમૃદ્ધ ભારતના નિર્માણમાં વેગ આપશે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષમાં નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આ સંસ્થાના સ્થાપક જયપ્રકાશજીની સાથે મારો જૂનો સંપર્ક છે. તેઓ કચ્છમાં અનેક સેવાભાવી કાર્યો કર્યા છે. તેઓ રાષ્ટ્રસેવાની પ્રવૃત્તિ સાથે પ્રાકૃતિક ચિકિત્સામાં પણ પારંગત છે. તેઓ ગાંધીના વિચારોને વરેલા છે. તેમના તમામ સેવા કાર્યોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય છે. અધ્યક્ષે શાળાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે અહીંના બાળકો માટે હેપ્પી ક્લબ ચાલે છે, જેમાં વિદ્યાર્થી પોતાની ગમતી પ્રવૃત્તિ કરે છે. બાળકોના સર્વાંગી વિકાસ થાય તે દિશામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અહીંથી શિક્ષણ પ્રાપ્ત કરતા બાળકો વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે, તે ગર્વની વાત છે. પ્રાસંગિક ઉદ્બોધન કરતા આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિજાતિના બાળકો અન્ય વર્ગના બાળકોના હરોળમાં આવી શકે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર વિશેષ બજેટનું આયોજન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિકાસનું એકાદ કામ રહી જાય તો ચાલશે, પરંતુ આદિજાતિના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેની વિશેષ કાળજી રાજ્ય સરકારની લઈ રહી છે. તેમણે પૂર્વ આદિજાતિ મંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ વર્ષો સુધી આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી રહ્યા છે. તેમણે આદિજાતિના ઉત્કર્ષના લીધેલા સર્વોત્તમ નિર્ણયને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું, તેમજ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાન પરેડ, કરાટેનું પ્રદર્શન કરાયું હતું તથા વૈજ્ઞાનિક પ્રવાહમાં આવતી પ્રવૃત્તિઓના સ્ટોલ ઊભા કરીને વિદ્યાર્થીઓ દ્વારા તેની સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થા દ્વારા મહેમાનોને મોમેન્ટો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે વલસાડ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર પીસી બરંડા, જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, જિલ્લા પ્રાયોજના વહીવટદાર મુનિયા, જિલ્લા અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ, રણવીરસિંહ ડાભી, શાળાના આચાર્ય હાર્દિક જોશી, ભિલોડા મામલતદાર, અન્ય અધિકારીઓ, શાળાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZS TV, અરવલ્લી. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
साइड एड्रेस वसुंधरा विला अने कॉम्प्लेक्स गजानन सोसायटी नी सामे भाखरिया बस स्टेन्ड थी अमीनपुरा रोड प्रांतिज वसुंधरा विला प्रांतिज भाखरिया बस स्टेन्ड नी बिल्कुल नजदीक दरेक परिवार ने पोसाय तेवा बजेट ना आधारित प्लॉट प्रांतिज नगरपालिका नी हद मा एने प्लॉट तथा दुकानो बाळको माटे प्ले एरिया रहेणाक प्लॉटो ना प्रवेश माटे आकर्षक मेन गेट दरेक प्लॉट ने पाणी नी पाइपलाइन नी सुविधा સોસાયટી ના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટી ના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટી ની જરૂરિયાત ને અનુલક્ષી બહાર ના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટ ની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજ માં રહેણાક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનન સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4